મહાકાવ્યો એમ કહી શકાય કે બે મુખ્ય મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. હવે આ રામાયણ છે તેની અંદર રામચંદ્ર ભગવાનની સંપૂર્ણ કથા અને સાહસિકતા વર્ણવવામાં આવેલી છે, અને વિશ્વનો સૌથી મોટામાં મોટો જે ગ્રંથ છે એ છે મહાભારત. હવે મહાભારત છે એ એટલો બધો વિસ્તૃત છે કે તેની અંદર 1,00,000 શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. જ્યારે રામાયણ છે એ રામાયણની અંદર રામ અને રાવણના યુદ્ધની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. હવે મહાભારત છે એની અંદર પાંડવો અને કૌરવો છે એની સાથે જે યુદ્ધો થયા છે, અલૌકિક સાહસિક કથાઓ છે એ વણી લેવામાં આવી છે. એક પછી એક બીજી ઘટના ત્રીજી ઘટના એવી ઘટનાનું સંપૂર્ણ વર્ણન કરતા બે ગ્રંથો છે એ છે રામાયણ અને મહાભારત. એને આધારિત મહાભારત ઉપર આધારિત શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવેલું છે, જેની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિઓ આ ત્રણેયનો સમાવેશ અને ઉપદેશ આપતો જે ગ્રંથ છે એનું નામ છે ભગવદ્ ગીતા. કૃષ્ણએ અર્જુનને જે સંવાદ સ્વરૂપે રજૂઆત કરી હતી ને યુદ્ધના મેદાનમાં એ ભગવદ્ ગીતા છે. તો આજે પણ એના દાર્શનિક સિદ્ધાંતોનો આપણે આપણા જીવનની અંદર વણી લઈએ છીએ. પુરાણો વૈદિક ધર્મને સમજાવવામાં ખૂબ જ ઉપયોગી છે, આપણા 18 પુરાણો છે, અને વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો જે રચાયા તેની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જેને વહીવટી જ્ઞાનની કૃતિ એટલે રચના કહી શકાય એવો મહાન ગ્રંથ એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એનો આજે પણ આપણા આર્થિક બાબતોમાં ઉપયોગી એવી માહિતી એમાંથી આપણે લઈએ છીએ. ત્યાર પછી કેટલાક સ્મૃતિ ગ્રંથો લખાયા જેની અંદર કર્તવ્યો રિવાજો છે નિયમો છે એની સંપૂર્ણ માહિતી આ આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર આપવામાં આવેલી છે. ત્યાર પછી આ જે વાત કરી એ આપણું પ્રાચીન સાહિત્યની વાત હતી, હવે પ્રાચીન સાહિત્યની અંદર નવો મુદ્દો લઈએ છીએ અને એ છે બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્યનો મહાન ગ્રંથ એનું નામ છે ત્રિપિટક. ત્રિ એટલે ત્રણ પિટક, સુત વિનય અને અભિધમ, બૌદ્ધના નિયમો અને નાગસેન વચ્ચેના જે સંવાદો છે એ સુત પિટકમાં છે. મોટાભાગે બૌદ્ધના જે સંઘના નિયમો છે એ વિનય પિટકમાં છે, અને મિલિંદ પનો અને નાગાર્જુન વચ્ચેનો સંવાદ છે એ અભિધમ પિટકમાં આપવામાં આવેલો છે. એ મોટાભાગે ગુપ્ત યુગના કાવ્યો અને નાટકોનું રચના એ મોટાભાગે બૌદ્ધ સાહિત્યના સમયગાળા દરમિયાન સર્જાયેલું છે. પાલી ભાષાની અંદર એની સંપૂર્ણ રચના થઈ છે, બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે આ આપણા મગજની અંદર એ ખ્યાલ હોવો જોઈએ. અને આટલું બધું કાવ્ય અને નાટકો રચાયા એટલે તેને ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા લેખકો નાટ્યકારો અને વિદ્વાનો થઈ ગયા, એમાં સૌ પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ કવિ કાલિદાસ એની કૃતિઓની વાત કરીએ તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસા, વિક્રમર્ષ્ય, અભિજ્ઞાન શાકુંતલમ એ શ્રેષ્ઠ નાટકો ગણી શકીએ. એ જ રીતે બાણભટ્ટ તેમણે પણ બે ગ્રંથોની મહાન રચના કરેલી, હર્ષચરિત અને કાદંબરી. હર્ષ રાજાનું જીવનચરિત્ર વર્ણન કરતો ગ્રંથ એટલે હર્ષચરિત, અને કાદંબરી છે એ પણ એમની ઉત્તમ કૃતિઓની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃતના મહાન વિદ્વાનોની અંદર ભવભૂતિએ ઉત્તરરામચરિત, ભારવીએ કીર્તાર્જુનિયમ, ત્યાર પછી વિશાખદત્તે મુદ્રારાક્ષસ, દંડીએ દશકુમારચરિત અને શૂદ્રકે મૃચ્છકટિકમ ના મહાન ગ્રંથોની રચના કરેલી છે. હવે ગુજરાતી સાહિત્ય